नमस्ते विद्यार्थी मित्रों, श्री सीकेजी प्राथमिक शाळाना डिजिटल क्लासरूममां आजे आपणे चेप्टर 3 तमने आपेल छे केटला चोरस ए विषे आपणे समजीशुं। हवे एना माटे हुं अहींया अमुक वस्तु तमने बतावुं छुं, बराबर। जो अहींया मारी पासे एक लंच बॉक्स छे। हवे ત્યારબાદ મારી પાસે એક આ બિલો છે, બરાબર, મોનિટરનો તમને આપવામાં આવે છે ને સ્કૂલમાં, એ છે। ત્યારબાદ મારી પાસે આ એક બુક છે, બરાબર। તો આ બધી વસ્તુ છે એ હું અહીંયા સ્કેલની મદદથી અહીંયા તમને બોર્ડ ઉપર ડ્રો કરીને બતાવું છું। જોજો બધા, અહીંયા મેં લંચ બોક્સ, પહેલાં અહીંયા લંચ બોક્સ રાખીશ હું, અને અહીંયા મેં લંચ બોક્સ દોર્યું, બરાબર, આ રીતે દોરેલ છે। ત્યારબાદ હું એક બુક છે આ બુક દોરીશ, બરાબર। ત્યારબાદ અહીંયા મેં તમને બિલો દેખાડ્યો હતો, બરાબર, એ પણ હું ડ્રો કરીશ। હવે આ બધી વસ્તુ છે એ વસ્તુ તમારે માપવી હોય, તમને એમ કીધું કે આ બધી વસ્તુની લંબાઈ પહોળાઈની માપી અને મને કહો, તો તમારે એ માપવા માટે કઈ રીતે કરવાનું, જુઓ। તમારે સ્કેલ હોય તમારી પાસે, બરાબર, સ્કેલની મદદથી તમે જે અહીંયા સેન્ટીમીટરનું માપ આપેલું છે, અહીંયાથી 0 થી લઈને 1 લખેલું હોય 1 સેન્ટીમીટર કહેવાય, બરાબર। તો એ ખાસ યાદ રાખીશું, આ ચેપ્ટરમાં આપણે એ ભણવાનું આવશે। તો સૌથી પહેલા હવે મારે માપ લેવું છે, તો આનું માપ હું લઉં હોય મારે, તો હું અહીંયા 0 થી રાખીશ અને અહીંયા પૂરું થાય છે, એટલે આ છે આટલી લાઈન છે એ મને 9 સેન્ટીમીટરની મળે છે, તો હું અહીંયા લખીશ 9 સેન્ટીમીટર। ત્યારબાદ આ લાઈન જે હું માપીશ, તો 0 થી લઈ અને આ લાઈન છે એ મને 13 સુધી મળે છે, એટલે આ 13 સેન્ટીમીટર છે, બરાબર। તો આ 9 સેન્ટીમીટર હોય તો આ બાજુ પણ 9 જ થશે, અને અહીંયા 13 સેન્ટીમીટર હોય તો અહીંયા પણ 13 જ થશે। તો હવે આ પણ માપી લઈએ આપણે, તો જો હવે હું આ માપું છું, બુક છે, બરાબર, બુકનો માપ, તો એ મને 15 સેન્ટીમીટર મળી ગઈ, અને આ ઊભી માપું તો એ મને 0 થી લઈ અને 19, બરાબર, આ 19 સેન્ટીમીટર છે। હવે જે આપણે બીલો હતો એનું માપ લઈ લઈએ, તો 0 થી લઈ અને લગભગ 4 સુધી છે, એટલે 4 સેન્ટીમીટર, અને ત્યારબાદ ઊભું માપીએ તો એ 7 સેન્ટીમીટર છે। તો હવે તમને એમ કહે કે આ તમે જે માપ લીધું એ તમે શું કામ લીધું, તો આ જે હતી વસ્તુ આ હતું આપણો લંચ બોક્સ, તો તમને એમ પૂછે કે લંચ બોક્સ છે એની લંબાઈ પહોળાઈ કેટલી છે એ તમે મને જણાવો। તો બાળકો એક વસ્તુ ખાસ યાદ રાખજો, અહીંયા લંબાઈ અને પહોળાઈ, આને તમે લંબાઈ પણ ગણી શકો, આની પણ લંબાઈ ગણી શકો, એમાં કાંઈ ફેર પડતો નથી, બરાબર, એ વસ્તુ આપણે છેક સુધી યાદ રાખીશું આ ચેપ્ટરમાં। કદાચ આ લંબાઈ લ્યો કે આ લંબાઈ લ્યો, આ પહોળાઈ લ્યો કે આ પહોળાઈ લ્યો, કાંઈ ફેર પડતો નથી, એટલે ગમે તે તમે લઈ શકો। હવે અહીંયા 13 સેન્ટીમીટર થશે, અહીંયા 9 સેન્ટીમીટર થશે, બરાબર, એ જ રીતે અહીંયા 19 થશે અને અહીંયા 15 થશે, સામ સામેની બાજુ સરખી જ છે, એટલા માટે અહીંયા 4 સેન્ટીમીટર અને અહીંયા 7 સેન્ટીમીટર। તો લંબાઈ અને પહોળાઈ આપણને આ જે વસ્તુ આપણે લીધી હતી એની આપણે અહીંયા લખેલી છે। હવે તમને એમ કહે કે આની પરિમિતિ, પરિમિતિ એટલે શું, તો બધી જ બાજુનો સરવાળો આપણે કરી એટલે આપણને પરિમિતિ મળે। તમને એમ કીધું છે કે આ વસ્તુ છે લંચ બોક્સ, એની પરિમિતિ અમને સમજાવો, તો પરિમિતિ થશે બધી જ બાજુઓનો સરવાળો, 13 વત્તા 9 13 વત્તા 9, એટલે કે આ બધી જ બાજુનો સરવાળો આપણે કરીએ તો આપણને પરિમિતિ મળશે। તો આપણે બધાનો સરવાળો અહીંયા હું કરું છું, બરાબર, તો સરવાળો કરીએ તો તમે આડો કે ઊભો ગમે તે રીતે સરવાળો કરી શકો, તો આનો સરવાળો આપણે કરીએ તો 3 ને 9 12
ને 4 તો આપણે એમ કહી શકીએ કે આ લંચ બોક્સ છે એની પરિમિતિ થશે 44 સેન્ટીમીટર આ આપણે મળ્યું એ મળ્યું પરિમિતિ તો આગળ જે મેં તમને આપ્યા હતા માપ બરાબર આ એક બુક છે તો તમે આની પણ પરિમિતિ શોધજો તમારી રીતે અને આ જે આપ્યું છે આપણે બિલો લીધો હતો એની પણ પરિમિતિ કઈ રીતે શોધાય એ તમને મેં સમજાવી દીધું પરિમિતિનું સૂત્ર ખાસ યાદ રાખવાનું અહીંયા લખું છું પરિમિતિ બરાબર આ તમારે ખાસ યાદ રાખવાનું છે કે બધી બાજુનો સરવાળો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે અત્યારે તમારે સમજૂતી મેળવવાની છે ત્યારબાદ હું તમને ચેપ્ટર સમજાવું એ તમે સદેપદમાં લખજો તો હવે આ તમને ખબર પડી ગઈ હશે હવે તમને એમ કીધું છે કે આનું ક્ષેત્રફળ શોધો ક્ષેત્રફળ એટલે કોઈ પણ વસ્તુએ રોકેલી જગ્યા આખું બોર્ડ છે આ બોર્ડે બોર્ડમાં આ જે વસ્તુ છે એટલે કે લંચ બોક્સ હતો એ લંચ બોક્સે કેટલી જગ્યા રોકી છે એ એનું ક્ષેત્રફળ થશે કેટલી જગ્યા એટલે કે બોર્ડ આવું છે પણ એમાંથી આટલી જગ્યા રોકેલી છે આટલી એટલે કેટલી તો કે આમ આ બાજુ બધાએ 9 છે બરાબર 9 સેન્ટીમીટર એટલે કે અહીંયા 1 2 3 4 5 6 7 8 9 સેન્ટીમીટર છે અને આ બાજુ 13 સેન્ટીમીટર છે તો ક્ષેત્રફળ એટલે બંને બાજુનો એટલે કે ગુણાકાર કરવાનો રહેશે લંબાઈ ગુણ્યા લંબાઈ અથવા જો લંબચોરસ હોય આ લંબચોરસ છે બધા તો એનું સૂત્ર થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ તો ક્ષેત્રફળ એટલે શું એ આપણે સમજી લઈએ તો ક્ષેત્રફળ એટલે વસ્તુએ રોકેલી જગ્યા વસ્તુએ રોકેલ જગ્યા એને આપણે ક્ષેત્રફળ કહીશું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે ગુણાકાર કરવો પડે બરાબર અને જ્યારે પરિમિતિ શોધવી હોય ત્યારે બધી બાજુનો સરવાળો કરવો પડે ગુણાકાર કોનો કરવાનો તો કે ક્ષેત્રફળ બરાબર એનું સૂત્ર છે જો ચોરસ હોય તો એનું સૂત્ર થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ સોરી લંબાઈ ગુણ્યા લંબાઈ જો ચોરસ હોય તો આમ તો તમે બધું તમે લખી શકો આ ચોરસનું ક્ષેત્રફળ બરાબર અને લંબચોરસનું ક્ષેત્રફળ થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે ગુણાકાર કરવાનો રહેશે જો અહીંયા તમને આ આપેલું છે લંચ બોક્સ એનું તમને એમ કે આનું ક્ષેત્રફળ શોધો તો આપણે 13 ગુણ્યા 9 કરવાનું અથવા તો 9 ગુણ્યા 13 કરવાના બે સરખું જ છે તો આપણે કરીએ એનો ગુણાકાર ધારો કે 9 સેન્ટીમીટર લંબાઈ અને ગુણ્યા 13 સેન્ટીમીટર પહોળાઈ આ બંનેનો આપણે ગુણાકાર કરીશું એટલે આપણને મળશે 13 નવા થશે 170 પણ આપણે અહીંયા લખીશું ચોરસ સેન્ટીમીટર બરાબર હંમેશા ક્ષેત્રફળ ચોરસ સેન્ટીમીટર અથવા તો મીટરમાં લખવાનું જ્યારે અહીંયા બીજો આપણને કીધું હોય શું કીધું હોય પરિમિતિ કીધી હોય ત્યારે હંમેશા સેન્ટીમીટરમાં લખવાનું રહેશે તો તમને પરિમિતિ અને ક્ષેત્રફળનું તમને સૂત્ર પણ યાદ રહી ગયું હશે અને કઈ રીતે શોધવું એ પણ યાદ રહી ગયું હશે હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે તમને સ્વાધ્યાય પોથીનો દાખલા કરાવીશ તો આટલું તમે સમજી લેજો આનો હું તમને ફોટો પણ મોકલી દઈશ ઓકે.